નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ જ્ઞાન મંજરી મોડન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપણે ફરી એકવાર મેળ્યા છીએ ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર આજે ફરી એકવાર આપણે અર્થશાસ્ત્રનો જ અભ્યાસ કરવાનો છે આવતા અઠવાડિયાથી આપણે સોમવારે મંગળવારે અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થા બંનેનો અભ્યાસ મંગળવારે કરશું ટેબલમાં બે છે હજી શરૂઆત છે એટલે અને સિલેબસમાં આપણે આગળ છીએ એટલે ફક્ત અર્થશાસ્ત્રનો જ વિડીયો આજે આપણે મૂક્યો છે તો ધોરણ બાર અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સનું યુનિટ નંબર સાત આપણે ચાલે છે વસ્તી વસ્તી વિશે માહિતી મેળવવાની છે એમાં આપણે વસ્તી વિસ્ફોટથી શરૂઆત કરી કે શા માટે સતત વસ્તી વધતી રહે છે અગાઉના ચાર્ટમાં અગાઉના લેક્ચરમાં લેક્ચર નંબર એકમાં આપણે એનો ચાર્ટ જોયો હતો કે ભાઈ સતત ઓગણીસો એકાવનથી લઈને ભારત આઝાદ થયો એ પછી બે હજાર અગિયાર સુધી કેવી કેવી રીતના કેટલા ટકામાં વસ્તીનો વધારો થયો છે જોયું એ ઉપરાંત આપણે એ પણ જોયું કે ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી થતી આવે છે એનો પણ અભ્યાસ આપણે કર્યો કે ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે તો આપણે જ્યાંથી અટકાતા ત્યાંથી આપણે શરૂ કરીએ ભારતમાં જાતિ પ્રમાણ ભારતમાં જાતિ પ્રમાણ કેટલું છે એટલે કે દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે એને આપણે જાતિ પ્રમાણ તરીકે ઓળખી શકીએ તો કે દેશની વસ્તીમાં પ્રતિ દર હજાર પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષનું પ્રમાણ અથવા લિંગ પ્રમાણ અથવા જાતિ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો કે ભારતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે દેશની વસ્તીમાં પ્રતિદર એક હજાર પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષનું પ્રમાણ અથવા લિંગ પ્રમાણ અથવા જાતિ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે વસ્તીના અભ્યાસમાં જાતિનું પ્રમાણ એ ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે દર હજાર પુરુષોએ ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યા દેશમાં કેટલીક વિષમતાઓ સર્જે છે સ્ત્રી પુરુષ પ્રમાણ વચ્ચે વધારે વિષમતા હોય તો લગ્ન કુટુંબ પ્રજનન અર્થવ્યવસ્થા વગેરે અનેક પ્રશ્નો ઊભા થાય છે જાતિના પ્રમાણ વિશેની ચોક્કસ માહિતી મેળવવી જાતિના પ્રમાણની વિષમતા શોધ કારણો શોધીને અને નિવારણ માટેના પ્રયાસો કરવાનું શક્ય બને છે ફરી એકવાર જોઈએ કે ભારતમાં જાતિ પ્રમાણ હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા તો કે દેશની વસ્તીમાં પ્રતિદર એક હજાર પુરુષો દેઠ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષનું પ્રમાણ અથવા લિંગ પ્રમાણ અથવા જાતિ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે વસ્તીના અભ્યાસમાં જાતિનું પ્રમાણ ખૂબ અગત્યનું સ્થાન ધરાવે દર હજાર પુરુષોએ ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યા દેશમાં કેટલીક વિષમતાઓ સર્જે છે સ્ત્રી પુરુષ પ્રમાણ વચ્ચે વધારે વિષમતા હોય તો લગ્ન કુટુંબ પ્રજનન અર્થવ્યવસ્થા વગેરેમાં પ્રશ્નો ઊભા થાય છે જાતિના પ્રમાણ વિશેની ચોક્કસ માહિતી મેળવી જાતિના પ્રમાણની વિષમતાના કારણો શોધી તેના નિવારણ માટેના પ્રયાસો છે એ કરવાનું શક્ય બને છે એમ કહી શકાય કેટલાક વિકસિત દેશોમાં કેટલાક વિકસિત દેશોમાં સ્ત્રી પુરુષનું જાતીય ગુણોત્તર દરનું પ્રમાણ એક હજારથી વધુ હોય છે ભારતમાં એકમાત્ર કેરળને બાદ કરતા અન્ય વિસ્તારોમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઓછી હતી કેરળમાં બે હજાર અગિયારમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એક હજાર ચોર્યાસી હતી એની પાછળનું કારણ એ છે કે સાક્ષરતાનું પ્રમાણ છે વધુ છે વધુ લોકો છે શિક્ષિત છે એટલે બેટી બચાવો બેટી પઢાવો ની અંતર્ગત ત્યાં એ સ્ત્રીઓને સન્માન આપે છે ફરીવાર જોઈએ એ પેરેગ્રાફ કેટલાક વિકસિત દેશોમાં સ્ત્રી પુરુષનું જાતીય ગુણોત્તર દરનું પ્રમાણ એક હજારથી વધુ હોય છે ભારતમાં એકમાત્ર કેરળને બાદ કરતા અન્ય વિસ્તારોમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઓછી હતી કેરળમાં બે હજાર અગિયારમાં માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એક હજાર ચોર્યાસી હતી તો આ વિકલ્પમાં પણ પૂછી શકાય એક માર્ક માં પણ પૂછી શકાય કે ભારતમાં કયું એવું રાજ્ય છે હજાર સ્ત્રીઓની સંખ્યા વધુ છે તો કે કેરળ બીજું કેટલી એક હજાર ચોર્યાસી આમ સ્ત્રી પુરુષના પ્રમાણ વિષમતા માટે કેટલાક સામાજિક આર્થિક સાંસ્કૃતિક કારણો જવાબદાર હોવાનું જણાય છે ભારતીય સમાજમાં પ્રાચીન સમયથી સ્ત્રીઓનું સ્થાન નીચું રહ્યું છે દીકરીઓને પોષણયુક્ત આહાર સ્વાસ્થ્ય શિક્ષણ સંભાળ વગેરેમાં પૂરતું ધ્યાન આપવામાં આવતું ન હતું તેમજ દહેજ પ્રથાને કારણે પણ દીકરીઓ પ્રત્યે દુર્લક્ષ સેવામાં આવે છે આ ઉપરાંત કન્યાઓની નાની વયે લગ્ન ઘણીવાર દીકરીઓના નાની વયે લગ્ન થઈ જાય વધારે પડતી પ્રસૂતિઓ તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે તેના કારણે કન્યાઓના બાળમરણ અને પુખ્ત વયની સ્ત્રીઓનો મરણ દર ઊંચો રહે છે જેના કારણે ભારતીય સમાજમાં કુલ વસ્તીમાં પુરુષો કરતા સ્ત્રીઓનું પ્રમાણથી ઓછું જોવા મળે ફરીવાર એક જાતિ પ્રમાણનું કોષ્ટક આપણે જોઈ લઈએ તો જાતિ પ્રમાણનું કોષ્ટક જોવા જઈએ તો પહેલાં વર્ષ આપેલું છે પછી દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ભારતમાં આપેલી છે પછી દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ગુજરાતમાં આપેલી છે તો એનો આપણે અભ્યાસ કરવાનો છે સરસ રીતે તો પહેલાં ઓગણીસો ને એકની વાત કરીએ વર્ષ ઓગણીસો એકમાં માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ભારતમાં નવસો હતી જ્યારે ગુજરાતમાં નવસો ને ચોપન હતી જે આમ સારો પ્રમાણ કહેવાય ઓગણીસો એકત્રીસ માં ભારતમાં નવસો ને પચાસ સ્ત્રીઓ હતી જ્યારે ગુજરાતમાં નવસો પિસ્તાલીસ સ્ત્રીઓનું પ્રમાણ એક હજાર પુરુષોએ હતું ઓગણીસો એકસઠમાં ભારતમાં હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા નવસો એકતાલીસ હતી જ્યારે ગુજરાતમાં નવસો ચાલીસ હતી ઓગણીસો એકાણુંમાં હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા નવસો સત્યાવીસ હતી જ્યારે ગુજરાતમાં નવસો ને છત્રીસ હતી બે હજાર એકમાં હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા નવસો ને તેત્રીસ હતી જ્યારે ગુજરાતમાં નવસો એકવીસ હતી બે હજાર અગિયારમાં ભારતમાં સ્ત્રીઓની સંખ્યા હજાર પુરુષોએ નવસો ચાલીસ હતી જ્યારે દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ગુજરાતમાં નવસોને અઢાર હતી આમ સાત પોઈન્ટ ત્રણ નંબરનું કોષ્ટક જે ભારતમાં જાતિ પ્રમાણ છે એના વિશે વિશ્લેષણ કર્યું વિશ્લેષણ અને તારણોમાં જોઈએ તો વિશ્લેષણ અને તારણોમાં જોઈએ તો ઓગણીસસો એક થી લઈને ઓગણીસો એકાણું દરમિયાન ભારતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઘટતી જતી જોવા મળે છે ફરી વાર જો ઓગણીસો એકથી થી લઈને ઓગણીસો એકાણું સુધી ભારતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઘટતી જોવા મળે છે પરંતુ બે હજાર એક અને બે હજાર અગિયારના વર્ષ દરમિયાન હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં નજીવો સુધારો જોવા મળે છે જે દેશમાં ચાલી રહેલા બેટી બચાવો અભિયાન અને દીકરી જન્મને મળતા પ્રોત્સાહનને આભારી છે આપણને ખ્યાલ છે કે અત્યારના સરકાર પણ ઘણા બધા દીકરીઓના જન્મ પાછળ ઘણા બધા પ્રોત્સાહનો આપે છે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત ઘણી સ્કોલરશીપ ઘણા બધા કાર્યક્રમો ઘણા બધા જાગૃતિ કાર્યક્રમો ઘણી બધી આર્થિક સહાય યોજના આ બધી સરકાર છે આપે છે જેથી કરીને સ્ત્રીઓનું જન્મદરનું પ્રમાણ છે એ વધતું રહ્યું છે ગુજરાતની વાત કરીએ તો ઓગણીસો એકથી થી બે હજાર અગિયારના સમય દરમિયાન દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જતી જોવા મળે છે જેના કારણે કેટલીક સામાજિક સાંસ્કૃતિક વિષમતાઓ ઊભી થાય તેમ છે સ્ત્રીઓના સતત ઘટતા જતા પ્રમાણના કારણોની ચર્ચા કરીએ તો પુત્ર પ્રાપ્તિની ઘેલછાને કારણે આધુનિક યુગમાં તબીબી સાધનો સ્ત્રી ભૂણ હત્યામાં સહાયક બન્યા છે આ પરિસ્થિતિને અટકાવવા માટે સરકારે કાયદાકીય પ્રતિબંધ જરૂર બનાવ્યા છે પરંતુ આ કાયદાઓનો અમલ મોટા ભાગે કાગળ પર જ રહી જાય છે પંજાબ હરિયાણા અને ગુજરાત જેવા આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યોમાં સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા વધુ જોવા મળે છે વય જૂથ પ્રમાણે ભારતની વસ્તી કે ભાઈ વય જૂથ પ્રમાણે ભારતની વસ્તી કેવી હતી તો વય જૂથ પ્રમાણે ભારતની વસ્તી જોઈએ તો ભારતની વસ્તીમાં વય જૂથ અનુસાર વહેંચણી એટલે દેશની વસ્તીનું વિવિધ વય જૂથોમાં વિભાજન દાખલા તરીકે 0 થી ચૌદ વર્ષની વયની વ્યક્તિઓનું કુલ વસ્તીમાં પ્રમાણ ટકાવારીમાં કેટલું છે વય લક્ષી વિભાજન દ્વારા કામ કરતી વસ્તી અને કામ નહીં કરતી વસ્તી વગેરેનો ખ્યાલ આવે છે વય જૂથ પ્રમાણેની વસ્તી ભારતની વસ્તીમાં વય જૂથ અનુસાર વહેંચણી એટલે દેશની વસ્તીનું વિવિધ વય જૂથોમાં વિભાજન દાખલા તરીકે ઝીરોથી ચૌદ વર્ષની વયની વ્યક્તિઓનું કુલ વસ્તીમાં પ્રમાણ વય લક્ષી વિભાજન દ્વારા કામ કરતી વસ્તી અને કામ નહીં કરતી વસ્તી વગેરેનો ખ્યાલ આવે છે એમ કહી શકાય તો વય જૂથ પ્રમાણે ભારતની વસ્તી ટકાવારીમાં એ જોવાનો પ્રયત્ન આપણે કરીએ પછી એને આપણે ચાર્ટ દ્વારા પણ જોવાનો પ્રયત્ન કરશું વય જૂથ પ્રમાણે ભારતની વસ્તી ટકાવારીમાં એનો અભ્યાસ કરીએ આપણે ચાર્ટ દ્વારા તો કે કોષ્ટક સાત પોઈન્ટ ચાર વય જૂથ પ્રમાણે ભારતની વસ્તી કેટલી છે તો વય જૂથ પ્રમાણે ભારતની વસ્તી જોઈએ તો બે હજાર પાંચ બે હજાર દસ બે હજાર અગિયાર ને બે હજાર ચૌદ એમ આપેલું છે જીરો ચૌદ જોઈએ તો બે હજાર પાંચમાં જીરો ચૌદ વર્ષ વચ્ચે બે હજાર પંદરમાં બત્રીસ પોઈન્ટ અઠ્યોતેર ભારતની વસ્તી બે હજાર દસમાં ત્રીસ પોઈન્ટ નેવ્યાશી બે હજાર અગિયારમાં ત્રીસ પોઈન્ટ પાંચ અને બે હજાર ચૌદમાં અંદાજિત ઓગણત્રીસ પોઈન્ટ એકવીસ બધી ટકાવારીમાં હતી પંદરથી ચોસઠ વર્ષની વય જૂથવાળી વ્યક્તિઓ તો કે બાસઠ પોઈન્ટ ચુમ્માલીસ ત્રેસઠ પોઈન્ટ નવ્વાણું બે હજાર અગિયારમાં ચોસઠ પોઈન્ટ ત્રણ અને બે હજાર ચૌદમાં અંદાજીત પાસઠ પોઈન્ટ ત્રીસ હતી પાસઠથી વધુ વર્ષવાળી વ્યક્તિઓની સંખ્યા બે હજાર પાંચમાં ચાર પોઈન્ટ અઠ્યોતેર ટકા હતી બે હજાર દસમાં પાંચ પોઈન્ટ બાર ટકા હતી બે હજાર અગિયારમાં પોઈન્ટ પાંચ પોઈન્ટ બે ટકા હતી અને બે હજાર ચૌદમાં પાંચ પોઈન્ટ ઓગણપચાસ ટકા હતી જે સ્ટાર ફૂદડી છે એ અંદાજિત સંખ્યા દર્શાવે છે તો આ કોષ્ટક નંબર સાત પોઈન્ટ ચાર એ વય જૂથ પ્રમાણે ભારતની વસ્તી જે છે એ દર્શાવવાનો પ્રયત્ન કરે છે અથવા એ દર્શાવે છે એમ કહી શકાય ત્યારબાદ જોઈએ તો એને આલેખ દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે જીરો થી ચૌદ વર્ષની જે વસ્તી છે જીરો થી ચૌદ જીરો થી ચૌદની વસ્તીને ઉભા લીટર દ્વારા લાઇનિંગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે પંદર થી ચોસઠ વર્ષ છે બ્લેન્ક છે સ્તંભ અને પાસઠ વર્ષથી વધુ છે બ્લેક કરેલું દેખાય છે તો આલેખમાં આપણે જોઈ શકીએ આકૃતિ સાત પોઈન્ટ બેમાં માં કે એક્સ ધરી પર વર્ષ દર્શાવવામાં આવ્યા છે આ એક્સ ધરી છે એની ઉપર વર્ષ છે વાય ધરી ઉપર છે એનું વય જૂથનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે તો આમ જોઈએ તો પ્રથમ બે હજાર પાંચમાં બત્રીસ પોઈન્ટ અઠ્યોતેર પોઈન્ટ ચુમ્માલીસ અને ચાર પોઈન્ટ અઠ્યોતેર એવા ત્રણ સ્તંભ આકૃતિ તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે એને આપણે પાસ પાસેની સ્તંભાકૃતિ તરીકે ઓળખીએ છીએ આ બધાને ખ્યાલ છે આ બધા વિદ્યાર્થી મિત્રોએ ધોરણ અગિયારમાં જ આંકડા શાસ્ત્રમાં અને ધોરણ બારમાં આપણે શરૂઆતના યુનિટમાં પણ આલેખ અને આકૃતિ કોને કહેવાય એની આપણે ચર્ચા કરી હતી તો આ બધા વિદ્યાર્થી મિત્રોને જે સ્ક્રીન ઉપર દેખાય છે એ સ્ક્રીન ઉપરમાં આલેખ આલેખ અથવા આકૃતિ દ્વારા રજૂઆત તો આપ બધાને સ્ક્રીન ઉપર જે દેખાય છે એ પાસ પાસેની સ્તંભાકૃતિનો આ લેખ છે એમ કહી શકાય તો બે હજાર પાંચમાં જે આપણને ઉપર આંકડા આપેલા હતા એના ઉપરથી એને એક્સ ધરી ઉપર વર્ષ દર્શાવ્યું છે વાય ધરી ઉપર વય જૂથનું ટકાવારી પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે તો એક્સ અક્ષ ઉપર બે હજાર પાંચ બે હજાર દસ બે હજાર અગિયાર બે હજાર ચૌદ એમ વર્ષ આપેલા છે બત્રીસ પોઈન્ટ અઠ્યોતેર ટકા બાસઠ પોઈન્ટ ચુમ્માલીસ ટકા એમ વ બાળક વય અને વૃદ્ધ એમ ત્રણ લાઇનિંગ આપણે ઉપર જેમ કીધી એમ બે હજાર પાંચ બે હજાર દસ બે હજાર અગિયાર અને બે હજાર ચૌદની માહિતી આપેલી છે એના વિશ્લેષણો અને તારણો જોવા જઈએ તો વય અનુસાર વસ્તીની વહેંચણીને વય અનુસાર જોઈએ તો વસ્તીની વહેંચણીને મૃત્યુદર અને પ્રજનન ક્ષમતામાં આવતા ફેરફાર અસર કરે છે તે બાબત જાણીતી ઘટના છે આ પ્રકારના ફેરફારો આગળ વધીને કુટુંબના કદને પણ અસર કરે છે અને સાથે સાથે શ્રમ બજારને પણ અસર કરે છે વિશ્લેષણ અને તારણો વય અનુસાર વસ્તીની વહેંચણીને મૃત્યુદર અને પ્રજનન ક્ષમતામાં આવતા ફેરફારો અસર કરે છે તે બાબત જાણીતી ઘટના છે આ પ્રકારના ફેરફારો આગળ વધીને કુટુંબના કદને પણ અસર કરે છે અને સાથે સાથે શ્રમ બજારને પણ અસર કરે છે ઈસવીસન બે હજાર પાંચમાં જીરોથી ચૌદ વર્ષની વયના લોકોનું પ્રમાણ બત્રીસ પોઈન્ટ અઠ્યોતેર ટકા હતું તે બે હજાર ચૌદમાં ઘટીને ઓગણત્રીસ પોઈન્ટ એકવીસ ટકા થયું જે જન્મ દરમાં ઘટાડો દર્શાવે છે ઈસવીસન બે હજાર પાંચમાં પંદર પોઈન્ટથી ચોસઠ વર્ષની સુધીની વયજૂથની વાત કરીએ તો આ જૂથમાં બાસઠ પોઈન્ટ ચુમ્માલીસ ટકા જેટલી વસ્તી હતી તે વધીને બે હજાર ચૌદમાં પાસઠ પોઈન્ટ ત્રીસ ટકા થઈ છે આ વય જૂથમાં મોટા ભાગની વસ્તી કામ કરતી વસ્તી છે આમ કામ કરતી વસ્તીમાં વધારો દેશના વિકાસ માટે સારી બાબત ગણી શકાય છે એમ કહી શકાય તો આમ આપણે ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તી જે છે એનો અભ્યાસ આપણે કરવાનો છે ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તી કોને કહેવાય અથવા કેટલી એની આંકડા અને કુલ વસ્તી કેટલી છે તો ભારતની કુલ વસ્તીમાં કેટલા લોકો ગ્રામીણ વિસ્તારમાં અને કેટલા લોકો શહેરી વિસ્તારમાં રહે છે તેની માહિતી ગ્રામીણ અને શહેરી વસ્તીના પ્રમાણ દ્વારા જાણવા મળે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ રોજગારી શિક્ષણ આરોગ્ય સ્વાસ્થ્ય સામાજિક જીવન જીવનની ગુણવત્તા આર્થિક વળતર વ્યવસાય વગેરે પરિબળોથી પ્રભાવિત થાય છે વર્ષ ઓગણીસો એક જોઈએ તો કે ગ્રામીણ વસ્તી એકવીસ પોઈન્ટ બે કરોડ હતી જે નેવ્યાસી પોઈન્ટ એક ટકા હતી શહેરી વસ્તી બે પોઈન્ટ છઠ કરોડ હતી જેને દસ પોઈન્ટ નવ ટકામાં દર્શાવી શકાય કુલ વસ્તી ત્રેવીસ પોઈન્ટ આઠ ટકા એટલે કે સો ટકા વસ્તી હતી ઓગણીસો માં ઓગણત્રીસ નવ ટકા એટલે કે બ્યાસી પોઈન્ટ આઠ ટકા વસ્તી ગ્રામીણ વસ્તી હતી શહેરી વસ્તી છ પોઈન્ટ બે કરોડ સત્તર પોઈન્ટ બે ટકા હતી ટોટલ છત્રીસ પોઈન્ટ એક ટકા એટલે સો કરોડ હતી ઓગણીસો એક્યાસી ગ્રામીણ વિસ્તારની વસ્તી કરોડોમાં બાવન પોઈન્ટ ચાર કરોડ હતી જે અંદાજીત છોતેર ટકા માનવામાં આવે છે શહેરી વસ્તી પંદર પોઈન્ટ નવ કરોડ હતી જેને ત્રેવીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા માનવામાં આવે છે અને કુલ વસ્તી અડસઠ પોઈન્ટ ત્રણ ટકા હતી એમ કહી શકાય બે હજાર અગિયારમાં પોઈન્ટ બે ટકા એટલે કે અડસઠ ટકા હતી શહેરી વસ્તી આડત્રીસ ટકા હતી અને કુલ વસ્તી છે એ એકસો એકવીસ પોઈન્ટ બે કરોડ હતી આ બે હજાર અગિયારના આંકડા પ્રમાણે અને ત્યારબાદ એ આકૃતિને સ્તંભાકૃતિ દ્વારા દર્શાવવામાં આવ્યું છે તો આમ ગ્રામીણ વસ્તી શહેરી વસ્તી એને પાસ પાસેની સ્તંભાકૃતિ દ્વારા જે અગાઉના આલેખ આપણે જોયા કે એક્સ અક્ષ ઉપર છે એ વર્ષ દર્શાવવામાં આવ્યા છે વાય અક્ષ ઉપર કરોડોમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારની જે વસ્તી છે એને કરોડ રૂપિયામાં દર્શાવવામાં આવ્યું છે એમાં જે બ્લેન્ક છે એ ગ્રામીણ વસ્તી છે અને જે ફૂલ ઘાટું બોલ્ડ કરેલું બ્લેક કરેલું છે એ શહેરી વસ્તી દર્શાવે છે ત્યારબાદ એના વિશ્લેષણ અને તારણો જોઈએ તો એના વિશ્લેષણ અને તારણોમાં એ જ વસ્તુ છે કે ભારતમાં તાજેતરના વર્ષોમાં કુલ વસ્તીમાં શહેરી વસ્તીનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે જેના કારણે કેટલીક સમસ્યાઓ પણ સર્જાય છે દાખલા તરીકે શહેરમાં ઝૂંપડપટ્ટીઓમાં વધારો થતાં ગંદકીની સમસ્યા ઊભી થાય અપૂરતી આંતરમાળખાકીય સગવડોને વ્યવસ્થામાં વીજળી વાહન વ્યવહાર પાણી જેવી પાયાની સેવાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે કચરાના નિકાલની પૂરતી વ્યવસ્થા નથી હોતી એટલે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય ગુનાખોરી લૂંટફોટ અને પ્રદૂષણને પ્રોત્સાહન મળે ઓગણીસો એકમાં ગ્રામીણ વસ્તી એકવીસ પોઈન્ટ બે કરોડ હતી એટલે કે અંદાજીત ભારતની નેવ્યાશી પોઈન્ટ એક ટકા હતી જે બે હજાર અગિયારમાં ત્યાંશી પોઈન્ટ બે કરોડ એટલે કે અડસઠ ટકા થઈ ગઈ આ ટકાવારીની રીતે જોઈએ તો ઘટાડો નોંધાય છે જેનું કારણ ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની તકોનો અભાવ પ્રચન્ન બેકારી અર્ધ બેકારી બહુ મોટા પ્રમાણમાં ગામડાઓ અને સારી એવી રોજગારીની તકો હોવાથી ગામડાઓમાં લોકો શહેરો તરફ સ્થળાંતર કરે છે ઓગણીસો એકમાં શહેરી વસ્તી બે પોઈન્ટ છ કરોડ હતી અને બે હજાર અગિયારમાં આડત્રીસ કરોડ થઈ એટલે કે દરેક દશકા દરમિયાન શહેરી વિસ્ વસ્તીમાં ટકાવારીમાં સતત વધારો થતો ગયો એની પાછળનું કારણ એ છે કે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો છે એ શહેરી વિસ્તારો તરફ ગયા કારણ કે ત્યાં એને પૂરતી સિનેમાગળો વીજળી શાળા કોલેજો રસ્તા વાહન વ્યવહાર આ તમામ પ્રકારની સુવિધાઓથી પૂરતા પ્રમાણમાં એને મળે છે એટલા માટે તો હવે પછીના યુનિટમાં જ્યારે અભ્યાસ કરશું ત્યારે આપણે વસ્તી વધારાના કારણો ભારતમાં વસ્તી વધારાના કયા કારણો છે આઈએમપી પ્રશ્ન ખૂબ આઈએમપી પ્રશ્ન છે તો હવે પછીના વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે આપણે વસ્તી વધારાના કારણો કયા કયા છે કયા કારણે વસ્તી છે સતત વધતી જાય છે મુખ્ય કારણો આ બધા વિદ્યાર્થી મિત્રોને ખબર જ હશે કે મુખ્ય કારણ જો જોઈએ તો એમાં બેરોજગારી અને બીજા અર્થમાં જોઈએ તો શિક્ષણનો અભાવ આ એક વસ્તી વધારાનું મુખ્ય કારણ હોય છે તો આ બધા વિદ્યાર્થી મિત્રો જે કાંઈ હોમવર્ક આપવામાં આવે એ અચૂક ગ્રુપમાં મૂકજો આ બધા વિદ્યાર્થી મિત્રો ટાઈમ ટુ ટાઈમ હોમવર્ક કરતા રહેજો પાકી બુકમાં ઉતારતા રહેજો દસ થોડાક દિવસની અંદર આ બધા વિદ્યાર્થી મિત્રોની પાકી બુક છે એ સ્કૂલે મંગાવવામાં આવશે એટલે ખાસ આ બધા વિદ્યાર્થી મિત્રો છે એ હોમવર્ક છે એ ટાઈમ ટુ ટાઈમ કરતા રહેજો હવે પછીના વિડિયો લેક્ચરમાં જ્યારે મળવાનું થશે ત્યારે આપણે વસ્તી વધારાના કારણો એના વિશે ચર્ચા કરશું આભાર